जीवन में कभी किसी भी कारण से अगर मतदान नहीं कर શંકલાલયના ધારાસભ્ય હતા ત્યારે મારું સ્વાગત જબરદસ્ત કીધું તું મેં વાત કરીને એમ અને મને કહેતા આનંદ થાય છે કે એમના નેતૃત્વની અંદર અનેક લુખાઓને રાંધનપુર છોડાવી દીધા હતા. એ ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. લોકોને હેરાન પરેશાન કરવા સિવાય કોણ હતા એને સાચવતા હતા? એ કોંગ્રેસ નહોતા તો હું અમે હતા ને એના પડકામ બેહતા હતા. મિત્રો, ગામડું ધ્રુજતું હોય, બીતું હોય, થરથર થતું હોય, લુખાઓનો આંતક હોય, ભારતીય જનતા પાર્ટીના સરકાર આવી ત્યારથી મિત્રો એને ફોર્મ ફિતર કર્યા. હું કહેવા માંગુ છું કે ગાંધીનગરના બંગલાની અંદર કોણ એને એને ઠેકાણા પાડતા હતા, એને કોણ એને શે આપતા હતા, કોણ બંગલામાં રાખતા હતા, એવા લોકો અહીંયા અમે શંકરભાઈ હાથ ઊંચા કરાવતો હતો. 8-3માં માઇન્ડ 12-15 હાથ ઊંચા કે કોંગ્રેસે શું કર્યું અમને પૂછે છે ને કોંગ્રેસ છે હોય ત્યારે મારે એને કહેવું છે તમે શું કર્યું. હવે તમને મીડિયાવાળાની હાજરીમાં કહું, તમારા કાકા દાદા મામા માસી પાડોશી ભાણિયા ભત્રીજા ભણતા હોય હાથ ઊંચા કરો તો મારા ભણે છે. બધાને નહીં ભણતા હોય, પાડોશીને આપણા જ કહેવાય. જેના હગાવાલા ભણતા હોય હાથ ઊંચા કરો, હગાવાલા મામા માસી પાડોશી આમ જો બધાના ભણે. જેના પેલા હાથ ઊંચા ન થયા ને એ કોંગ્રેસમાં મોટા છે, અને હાથ ઊંચા થયા ને એના છોકરા ભાજપમાં મોટા થાય છે. વ્યવસ્થાઓ નહોતી, સુવિધાઓ નહોતી, કેવી રીતે ભણાવવું બાળકને? મિત્રો, નરેન્દ્રભાઈ મોદીએ હું બાળકને ભણાવવાથી મત મળી જાય? નરેન્દ્રભાઈ શરૂઆત કરી શિક્ષણની, એક વાતાવરણ બનાવ્યું, અને એમના કારણે બાળક ભણતો થયો. કન્યા કેળવણી, શાળા પ્રવેશ ઉત્સવ, હોળી વધારાનું ગુણોત્સવ, છોકરા નાના મોટા હજી પણ તકલીફમાં હોય, ભણી શકે એની કુશળતા ન હોય, થોડી એ પ્રકારની એમની બુદ્ધિ ન હોય તો અલગથી ભણાવવાનો પ્રયાસ. મેં કહ્યું ને શાળાના, હું ભણતો ત્યારે સીધે સીધું પાણી અમારા ઓરડામાં આવતું, ચોમાસામાં ચોમાસામાં રજા જ હોય. એકને ભણવા આપે, એકને લખવા આપે, એકને રમવા આપે, એકને કંઈક લેશન આપે, એકને કંઈક માસ્તર કંઈક લેવા મોકલે, ત્યારે માઇન્ડ નિશાળ પૂરી થતી. સરસ મજાના શાળાના ઓરડાઓ, શિક્ષકો અહીં મારા વડીલો બેઠા છે. કોઈ વિચાર કરી શકે કે તમારી પેઢી આજથી 20 વર્ષ પહેલાંની જ વાત કરું છું, તમે કોઈ વિચાર્યું હશે કે મારા છોકરાના છોકરા એ સરકારી સ્કૂલમાં ભણતા હોય, સરસ મજાની સુવિધાઓ હોય, કોમ્પ્યુટર નામનું એક પ્રાણી અંદર આવ્યું હોય, અને એના માઉસ, અને આપણા બાળકનું ટેરવાથી એનું માઉસ ફરતું હોય? આ કલ્પના મારા વડીલો તમે 15 વર્ષ 20 વર્ષ પહેલા કરી છે. સરકારી સ્કૂલમાં ભણતો બાળક એક કોમ્પ્યુટરનો અભ્યાસ કરતો હોય, કોમ્પ્યુટરથી રમતો હોય, આ દ્રશ્યો નરેન્દ્ર મોદીના કારણે, ભારતીય જનતા પાર્ટીના કારણે આ રાંધનપુરમાં ને પાટણ જિલ્લામાં ને રાજ્યમાં આવ્યા છે. એવું મામૂલી નેતૃત્વ મળ્યું છે રાજ્યમાં વિજયભાઈ અને નીતિનભાઈની સરકાર, 95 પછીની આપણી સરકારો. આરોગ્ય મંત્રી હતા આપણા ભાઈ શંકરભાઈ, અહીંથી ઉછળતો અછળતો ઉલ્લેખ કર્યો છે અમારા દિલીપભાઈ, માં કાર્ડ ને માં વાત્સલ્ય કાર્ડ મળી જાય, આયુષ્માન ભારતનું કાર્ડ મળી જાય એની વાતથી આપણે રાજી થઈ જઈએ, પણ અંદર તમે કોઈ એને સમજો છો ખરા? શું છે આયુષ્માન ભારત? શું છે માં કાર્ડ માં વાત્સલ્ય કાર્ડ? એક ગરીબ માણસ 2-5 લાખ રૂપિયાનો ખર્ચો આવે ને તો 10 વર્ષ સુધી એમનું કુટુંબ પાછળ વહી જતું હોય છે. અણધાર્યો ખર્ચો, સ્વજનને બચાવવા માટે થઈને લેણું કરવું પડે, વ્યાજે લાવવા પડે, તો પણ બચે કે ન બચે એમની ખબર નહીં. પ્રાઇવેટ હોસ્પિટલની અંદર જે સમૃદ્ધ માણસ, પૈસાદાર માણસ, એ જે સગવડ આરોગ્યની મેળવી છે, મેળવી રહ્યા છે, એવી જ સગવડ મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, આયુષ્યમાન ભારતની અંદર
ભારતીય જનતા પાર્ટી, અરે કોંગ્રેસે આવને કેવું છે કે આ દેશમાં અમે શરૂ કર્યું એ પહેલાં તમારા ઘણા રાજ્યોમાં શાસન હતું, એક પણ રાજ્યમાં આવી યોજના હોય તો રાંધરૂમમાં આવીને અમારે જનતાને બતાવો કે અમે આ શરૂ કર્યું. ગરીબોની ચિંતા જ નહોતી. અને આ મા કાર્ડ ને માવા છેલ્લે કાર્ડ 3 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા, 3 લાખની આવક, 6 લાખની મર્યાદાઓ. મિત્રો, આ માત્ર પ્રીમિયમ નથી, મારે આપનું એ ધ્યાન દોરવું છે. માત્ર પ્રીમિયમ નથી ભરતી રાજ્યની સરકાર, અને એટલા માટે જ પ્રાઇવેટ હોસ્પિટલો. બાકી તમે અત્યારે અહીંયા વડીલો માટે વીમો લેવા જાઓ છો, જોવા ને આવો હેલ્થનો વીમો એ નહીં આપે કંપની, કારણ કે એને રોગ થવાના હોય, એને કેન્સર હોય, એને બીપી હોય, એને શુગરની તકલીફ હોય, એને ક્યારેક ક્યારેક એટેક ખાઈ ગયા હોય, હૃદયરોગની બીમારી હોય, એને વીમો ન મળે. આ યોજનામાં ક્યાંય પણ તમને કોઈ પણ જાતનો રોગ હોય અને તમને સુવિધા ન મળે આવું કોઈ સાંભળ્યું હોય તો હાથ ઓછો કરો. જે ગરીબ માણસને બીમારી છે તો પણ એને મા કાર્ડ ને મા વાત્સલ્ય કાર્ડ ને આયુષ્યમાન ભારતનું કાર્ડ મળે છે, અને સંપૂર્ણ રકમ 4.5 લાખ રૂપિયા આયુષ્યમાન ભારતમાં 50,000નું પ્રીમિયમ, એમાં પણ અનેક રોગો 50,000માં લીધા છે. હું જે 3 લાખ રૂપિયાની વાત કરું છું, 4.5 લાખ રૂપિયાની વાત કરું છું, એનો તમામ ખર્ચ એ રાજ્ય અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર ભોગવે છે. 3-3 લાખ રૂપિયા ભોગવે છે, કારણ કે ગરીબ માણસનું ઘર ન વિખાઈ જાય એમના માટેની ચિંતા કરે છે. ત્યારે કોંગ્રેસને નવો હનેપાત ઉપડ્યો છે, એ અમારી ચિંતા કરે છે. ભાજપનો આવે, અરે ભાઈ શેના માટે ભાજપ ન આવે બતાવો તો ખરા, શેના માટે ના આવે? એકાબીજીનું મોઢું ઊંઘવા તૈયાર નહીં, જોવાની તો પછી વાત કરો. એવા લોકો ભેગા થઈને હવે એ ઓલી ઘણી વખત અમારે ભાજપના આગેવાનો ચર્ચા કરતા હોય. આ વેસ્ટ બંગાળમાં કોઈક બેન છે, હવે અહીં આવીને શું કરી દે રાંધનપુરમાં, કયો દે મમતાની વાતો કરે ઘણા સવારે બેઠા બેઠા રાંધનપુરમાં. એની ન કરો, આપણા હાવત નરેન્દ્ર મોદીની કરો. એ મમતા અહીંયા આવીને શું કરી દેવાની છે, દેશમાં શું કરી દેવાની છે? ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુ થેલી, ક્યાં નરેન્દ્ર મોદી ને ક્યાં પેલો ઓલો. કેટલા નામ આપ્યા એ ખબર નથી દેશની જનતાએ, એટલે તમારી ઉપર છોડી દઈએ. અને જે સમજવું એ સમજો. જન્મતાની સાથે કમાન્ડોની સાથે જેનીમાં છે, રીંગણા ને બટાટું ને બટાટા ને મને એમ છે હું કહેતા છે મરચું એ ખબર નહીં. દેશની ધરોહર, દેશની સંસ્કૃતિ જેમને ખબર નથી. ઘોડિયામાં કમાન્ડોની યારે જીનમાં છે, દેશની વાતો કરે લ્યો. જીનમાં છે તે એને કમાન્ડો ઉપર કોઈ લઈ ન જાય ને કાંઈ થઈ ન જાય ને, દૂધ પીતી વખતે થાય હોય ખરું, આપણે તો જોવા નથી ગયા. એવા લોકો દેશની ચિંતા કરે છે. અરે નરેન્દ્રભાઈ મોદી ગામે ગામ ફરીને પ્રજાજનોને શું જોવે, શું મુશ્કેલી છે. તમે તો ઘરના ઘર ભીડ્યા છે, નરેન્દ્ર મોદીની બા હીરાબા 10x10ની ઓડી મારે, 13 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા હોય, 5 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહ્યા હોય, હવે એ લોકો નરેન્દ્રભાઈ મોદીની તુલના કરવા નીકળ્યા છે. તમે તો બાપ દાદાથી જ જન્મો જન્મ બધું ભરી દીધું છે. એકવાર રહી તો જોવું, આ રીતે દેશ માટે ઘર બહાર છોડીને માં 10x10ની ઓડીમાં રહેતા હોય. મિત્રો, આ દેશ માટે લડે છે, દેશ માટે મરે છે એવા નરેન્દ્ર મોદીને 2019માં નો આવવા દેવા માટે અનેક કાવાદાઓ કરવા નીકળવાના છે, અનેક લોભ અને પ્રપંચો આપવા નીકળવાના છે. પણ આ ગુજરાતની રાંધનપુરની અને ગુજરાતની ધરતી છે, આ ગુજરાતના લોકો છે, રાંધનપુરના લોકો છે, બરાબર બધાને ઓળખી ગયા છે. કોણ કેવા છે ખબર છે ને? ખબર ને બાકી કેવા આવવું પડે એવું નથી ને? મિત્રો, નરેન્દ્ર મોદી એ વિદેશની અંદર જાય, ઓલા ભૂરિયાઓ એ હવે બોલતા થઈ ગયા, ગણેશ સ્તુતિ બોલતા થઈ ગયા, વંદે માતરમ બોલે બોલે.
આ ઓબામા છપકા છાત છપકા વિકાસ બોલે. આ આ દેશની કઈ જગ્યાએ લઈને મૂકી દીધો છે, અંધારા પણ આવે છે. ગણેશ સ્તુતિ કરે, અરે માના આપણે નવરાત્રિની અંદર ભગવતીના ગરબા લઈ નરેન્દ્રભાઈ ના જાય ને, તો એ નરેન્દ્રભાઈ રાજી કરવા હાટું એ ગરબા લેવા માંડ્યા છે. અમારે એટલું ટૂંકું પીડ્યું, હમણાં પીડ્યું ને એવું 2017 માં ટૂંકું જ પડવાનું છે. જસદણમાં ટૂંકું પીડ્યું, પાણી પેલા પાળ બાંધવાની શરૂઆત કરી છે. ભાજપ આમ કરશે, ભાજપ આમ કરશે. અરે તમારા બાળો ત્યાં નાચવાની જવાબદારી અમારી નથી, એ તમારે કરવાનું છે. ભારતીય જનતા પાર્ટીનો વિચાર ગરીબ માણસ નરેન્દ્ર મોદીના નેતૃત્વની અંદર વિકાસ. તમારો કોણ છે કરો જાહેર, હું અહીંથી મીડિયા વાળાને કહેવા માંગુ છું. કોંગ્રેસ ઉછળ ઉત કરે છે, જાહેર કરે રાહુલ ગાંધી એનો ઉમેદવાર છે, લ્યો કરો. બોલા વાંદરી પણ બધા છટકી જાય છે કે નહીં? નામ નથી જાહેર કરી શકનાર, વરાજા વગરની જાન લઈ નીકળ્યા. બોલો આવી કોઈ જોઈ દાદા? વરાજો નથી જાન, હાલો જાન બાબા કોની જાનમાં જવાનું? માણો તો કયો, તો તુલના કરીએ, નરેન્દ્ર મોદીના ત્રાજવામાં મૂકવાનો પ્રયાસ કરીએ, અને પછી દેશ અને રાંધણપુરની જનતા નક્કી કરે કે અમારે કોના તાજવામાં બેવું છે. તો તાજવામાં અમે છે જ નહીં, સીધે સીધું નરેન્દ્રભાઈ બે એટલા મધર જ છે. બધું વરાજા વગરની જાન લઈને નીકળ્યા છે એવા લોકોને મિત્રો બરાબર રીતેનો પાઠ ભણાવીએ, આવનારી પેઢીનું ભવિષ્યનું ભારત બનાવવા માટે, દેદીપમાન ભારત બનાવવા માટે, નવ ભારત બનાવવા માટે, આપણા સૌના સ્વાર્થ માટે, આપણું હિત જેમાં છે એ ભારતીય જનતા પાર્ટીનો વિચાર એને વધારે પ્રબળ ને મજબૂત કરવા માટે કિંતુ પરંતુની આવશ્યકતા નથી. 26 માંથી 26 ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતના જનતાના આશીર્વાદના આધાર ઉપર લેવાની છે. કોઈ વ્યક્તિના મોહમાં, જ્ઞાતિના મોહમાં, જાતિના મોહમાં નહીં. મા ભારતી એ પરમ વૈભવને શિખરે પહોંચે, કીર્તિની નદીઓ વહે, ઘણા લોકો શહાદતો વરી છે, એમના આત્માને શાંતિ મળે કે નવી પેઢી એ સમજદાર પેઢી છે. આ દેશને સલામત ને સુરક્ષિત રાખવા માટે, આ દેશને મજબૂત બનાવવામાં, અહીંયા રાંધણપુર તો પહેલા લાગુ પડે, ગભ લઈને ગરી જાય ઓલા, એના ખોળામાં બેસીને એને રાજનીતિ કરવી છે. પડોશી લોકો આતંકવાદીઓ એ મજબૂત થાય એ પ્રકારની રાજનીતિ કરવી છે. મિત્રો એવી રાજનીતિ એ ભારતીય જનતા પાર્ટી કરવા માંગતી નથી. આ દેશની સુરક્ષાના ભોગે સત્તા જાતી હોય તો જાય જોતી નથી અમારે. આ દેશની જનતાની સુરક્ષા, આ દેશની સરહદો સલામત રહે એમના માટે આ સૈનિકો આહુતિ આપી રહ્યા છે, બલિદાનો આપી રહ્યા છે, શહાદતો વરી રહ્યા છે. એ શહાદત એળે ન જાય એમના માટે, મા ભારતી માટે આપણે સૌ સાથે મળીને યુવાનો સંકલ્પબદ્ધ બને, ઘર ઘર જઈને વાત કરે. નરેન્દ્ર મોદી ને અમિતભાઈ શાહનું નેતૃત્વ, વિજયભાઈ ને નીતિનભાઈનું નેતૃત્વ, 95 પછીનું ભારતીય જનતા પાર્ટીનું શાસન, અને એમણે કરેલા કામો અને એમણે કરેલો વિકાસ, એ મિત્રો આપણને બધાને દેખાય છે. અને વિકાસની અંદર જ સૌનું ભલું છે. ત્યારે આવો સૌ સાથે મળીને મા ભારતીને પરમ વૈભવને શિખરે લઈ જવા માટે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઘરે ઘરે જઈ, ગામડે ગામડે જઈને, ન માનતા હોય એને સમજાવીને પણ, આપણા સૌનું ભલું એ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છે. ત્યારે નરેન્દ્ર મોદીને પુનઃ એકવાર 2019માં બેસાડવા છે ને, પાકુને બે હાથ ઊંચા કરીને જય ઘોષ કરીએ. આપ સૌના આશીર્વાદ અમને મળે, નરેન્દ્રભાઈ મોદીને મળે. મિત્રો માત્ર સેવાના ભાવથી કામ કરી શકીએ, ગરીબને આંસુ લૂછી શકીએ, ગરીબ માણસને મુખ્ય પ્રવાહમાં ભેળવી શકીએ, આ ભાવ સાથે કામ કરીએ છીએ, ત્યારે એ વિરોધીઓના કાન પણ બેરા થઈ જાય એવો જયઘોષ કરીએ. ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે, જય જય ગુજરાત. જીપડાન બીપડાન આવું કઈ હતું જ નહીં, હોય તો પૈસા નો ખર્ચી હતા, બસ ચૂકી જઈએ. આ જોવાની એવાનું મારે ખાસ કેવું છે, કાળા કાળી છાપરી વાળા બધા બેઠા ને નવા નવા, ખબર જ નથી ઇતિહાસ શું, ભૂતકાળનું આ ગુજરાતની અંદર કોંગ્રેસના શાસનમાં હતો. મારા વડીલો માતાઓ અહીંયા બેઠા છે,
બસ ચૂકી જઈએ ને એટલે વ્યવહાર ચૂકી જતા. અમે કાઠિયાવાડમાં વ્યવહાર કહી તમે હું કયો ખબર નથી. કોઈનો લગ્ન પ્રસંગ હોય, વ્યવહાર હોય, કોઈનો મરણ હરણ હોય તો જઈ ન શકે, કારણ કે બસની ટાઈમ ચૂકાઈ ગયો. પેલા તો બસનો ટાઈમ નહીં, ઠામુકી બસ જ ન આવતી, ક્યારે આવે એ નક્કી નહોતું. હવે તો હાથ ઉભો રાખો ને બસ ઊભી રહે, હાથ ઊંચો કરો ને. આ વ્યવસ્થાઓ અવ્યવસ્થાઓ, માણસના વ્યવહારો ખોરવા જાય. ગામડામાં રહેતો માણસ આજે ગામડું સાંભળે છે કોંગ્રેસીઓને. તે દિવસે ગામડા નહોતા, ગામડામાં રહેતો માણસ એ ખેડૂત નહોતો, ગામડામાં રહેતો માણસ એ ખેત મજૂર નહોતો. આજે ખેડૂતોના મસીહા થવા નીકળ્યા છે. એમને મારે આપણા માધ્યમથી ખુલ્લા મંચ ઉપરથી પૂછવું છે, 40-50 વર્ષ સુધી નેહરુ ને ગાંધી પરિવારે રાજ કર્યું છે, એમના ભાગ્યો ઉછળ કૂદ કરે છે, તો પણ ગુજરાતની જનતાએ છઠ્ઠી વાર ભારતીય જનતા પાર્ટીને જીતાડી છે. એના કારણો છે. હું એમને કહેવા માંગુ છું કે ગામડાની અંદર શુદ્ધ પીવાનું પાણી તમે કેમ નહોતું આપ્યું? અનફિલ્ટર પાણી, એ કુવા હોય, એ બોર હોય, ક્ષાર વાળું પાણી પી પીને મારે અહીંયા વડીલો બેઠા છે એટલે મને યાદ આવી ગયું કે તમે વાંકા વળી જતા, તમને સંધિવા થઈ જતો, પીળા દાંત વડીલો ઘણા છે, પીળા દાંત થઈ જાય, ડોસીમાં ને ડોસા થઈ ગયા હોય, એટલે આપણે એમ થાય કે ઉંમર થઈ ગઈ એટલે થયું. એ ઉંમર થઈ ગઈ એટલે નહીં, આ અભાગ્ય હોય, શુદ્ધ પીવાનું પાણી ગામડામાં નહોતું આપ્યું, એમના કારણે મારા વડીલોના ટાંગા રહી ગયા હતા, પગ રહી ગયા હતા. ખોટું હોય તો કહેજો, એ બધા મીડિયાની હાજરીમાં. જેને ગામડાની ચિંતા ના કરી, ખેડૂતની ચિંતા, જ્યાં કોણ તો વેપારી રહેતો હતો, કોઈ ઉદ્યોગપતિ રહેતો હતો, બહુ મોટી મોટી વાતો તમે કરો છો. ગામડાનો ગરીબ માણસ, ખેડૂત માણસ, માત્ર મતની રાજનીતિથી કોંગ્રેસે એમને જોયા છે. નરેન્દ્રભાઈ મોદીએ આ ગામમાં જે પાણી નહોતું હતું ત્યાં 10,000 ગામોમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડ્યું, શુદ્ધ પીવાનું પાણી પહોંચાડ્યું. એમના કારણે જુવાનીઓ એ નાના મોટા રોગમાંથી હવે બહાર નીકળ્યા છે, અનેક પ્રકારના રોગો શુદ્ધ પીવાનું પાણીથી. આ રાજ્યના ગામડાની વસ્તીમાં રહેતા લોકોને શિક્ષણની સુવિધા ન હોય, આરોગ્યની સુવિધા ન હોય, શાળાના ઓરડા ન હોય, આજે તો મને પણ એમ થાય કે પાછો નાનો થઈ અને નિશાળામાં ભણવા આવ્યો આવું. એવો સરસ મજાનો નંદઘર, ગરીબ માણસનો બાળક, આંગણવાડી જોઈ છે કોઈ દી? અમારી માતાઓ બેઠી છે, આંગણવાડી હું કહેવાય એ નામ નિશાન નહોતું આ રાજ્યમાં 20 વર્ષ પહેલા. ગરીબ માણસનો દીકરો 10-12 વર્ષનો થાય ત્યારે માઇન્ડ માઇન્ડ પહેલામાં બેહાડતા, ભૂલી જતા આપણે કે મોટો થઈ ગયો એમ. 8 ધોરણ ભણ્યા હોય, 8 ધોરણ હાથ ઊંચા કરો તો 8 ધોરણ મારી સામે મીડિયા વાળા ખાસ મારે તમારા માધ્યમથી આપો તો ઓલા માને તો બોગાડ્યો તમારા